વીરનર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે આવેદનપત્ર આપવા પહોંચેલા એબીવીપીએ જણાવ્યું હતું, થોડા સમય પહેલા બીકોમ સેમેસ્ટર 4નું પરિણામ ખૂબ જ ઓછું આવ્યું. વિદ્યાર્થીઓએ પેપરમાં લખ્યું છે તેમ છતાં મૂલ્યાંકન પ્રક્રિયામાં ગડબડ હોવાના કારણે રિઝલ્ટ ઓછું આવતા વિદ્યાર્થીઓમાં ભારે રોષ. યુનિવર્સિટી મૂલ્યાંકન પદ્ધતિ ઓનલાઈન કરી છે. ઓનલાઈન પદ્ધતિ સુવ્યવસ્થિત ન હોવાના કારણે પરિણામમાં છબરડા જોવા મળી રહ્યા. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ માંગ કરે છે કે બીકોમ સેમેસ્ટર 4ના પરિણામોનું મોડરેશન કરાય, ત્યાં સુધી જૂનની પદ્ધતિથી જ મૂલ્યાંકન કરાય. જો એબીવીપીની માંગ 24 કલાકમાં પૂરી નહીં થાય તો ઉગ્ર આંદોલન થશે તેવી ચીમકી ઉચ્ચારાઈ હતી. નમસ્તે, મનોજ જૈન, સુરત મહાનગર મંત્રીનું દાયિત્વ, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ. આજે સેમ 4 બીકોમના વિદ્યાર્થીઓ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી ખાતે આવેલા છે. 500થી વધારે સંખ્યામાં વિદ્યાર્થીઓ આવેલા છે, કેમ કે સેમ 4નું જે રિઝલ્ટ થોડાક સમય પહેલાં જાહેર કરવામાં આવ્યું એનાથી એ લોકો અસંતોષ છે. અને જે ક્લેવર વિદ્યાર્થીઓ છે, જે ભણવાવાળા વિદ્યાર્થીઓ છે, રેગ્યુલર વિદ્યાર્થીઓ છે, એ લોકોને પણ કેટી આપવામાં આવી છે. તો આનો કારણ છે યુનિવર્સિટીની પેપર ચેકિંગની નવી પદ્ધતિ. જે નવી પદ્ધતિ છે એ ઓનલાઈન પેપરને સ્કેન કરીને ચેક કરવામાં આવે છે, પ્રાધ્યાપકોને આઈડી પાસવર્ડ આપી દેવામાં આવે છે. આ પદ્ધતિ કોઈ ને કોઈ જગ્યાએ ખામી છે અને એ ખામીના લીધે વિદ્યાર્થીઓનો ભોગ લેવામાં આવી રહ્યું છે. તો આજે એબીવીપી યુનિવર્સિટી ખાતે બધા વિદ્યાર્થીઓ સાથે માંગ કરવા માટે આવ્યું છે કે જે પેપરના જે પરિણામ છે એમાં મોડિફિકેશન મોડરેશન કરવામાં આવે અને નવા પરિણામ ટૂંક સમયમાં ત્વરિત ધોરણે જાહેર કરવામાં આવે, જેથી વિદ્યાર્થીઓને ભવિષ્ય સાથે છેડા નહીં થાય. અને જે સમરસ હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ છે, એ લોકો ટ્રાઇબલ પટ્ટામાં રહેતા વિદ્યાર્થીઓ છે, એના ઉપર પણ યુનિવર્સિટી દયા કરે અને એ લોકોની જે કેટીના લીધે જે લોકોના એડમિશન રદ થયા છે તો ત્વરિત ધોરણે જે રિઝલ્ટ જાહેર કરે. અને જ્યાર સુધી રિઝલ્ટ જાહેર નહીં થાય ત્યાર સુધી સમરસ હોસ્ટેલમાં એડમિશન ચાલુ રાખવામાં આવે એવી એબીવીપીની માંગ છે. બ્યુરો રિપોર્ટ, એસ9 ન્યૂઝ, સુરત.